કૃપાળુ દેવ ભગવાન સમાન. એટલે આ ભગવાન સમાન માં નહીં બેઠા છે ભ્રમશીરે પાડનાર. ફોટાઓ કેલેન્ડરો માં સ્ત્રીઓ હોય તે કે છે કે વધારે ચંચળતા લાવે છે કેટલીક વાર જીવતા કરતા. આ તો લોકો ઉતર્યા એટલે બઉ નોર્મલ થઈ જાય. શું થઈ જાય? જીવતા કરતા જીવતી સ્ત્રી હામી મળી હોય એના કરતા સ્ટેચ્યુ ને વધારે ઉડતી ચંચળતા લાવે છે. એ તો એમ કરીને લોકોને છે તે ભડકાઈ ભડકાઈ કર્યા. શું આ બધી સ્ત્રીઓ જ મળે છે ને? આ ગાયો બેસો નહીં સ્ત્રીઓ નહીં. હા સ્ત્રીઓ એ કોમો ના લાગે ને. હા એ કઈ પહેરવાના કોમો ના લાગે. ના એમ નહીં, હંમેશા સ્ત્રી દેખાય સ્ત્રી નો સ્વભાવ જો દેખાય તો આમ મન માણસ નું બનવું કહેવાય. શું ફોટા વોટા બધું એક્ઝેગરેશન કરીશું. સ્ટેચ્યુ મૂક્યું હોય તમારે કે છે ગુનો? તમારે સ્ટેચ્યુ મૂક્યું એને સારો ગુનો છે. શું કામ મૂક્યું? ના ના સ્ટેચ્યુ શું મૂક્યું? ભેંસ નું શું કરવાનું? કોઈ મૂક્યું હોય શું બગડી ગયું તે? ના પણ મૂક્યું શું શું કરવા એનો આશય શું? લોકોને સંસાર સંસારને એક વાર ખીલવવાનો છે. એટલે હવે સ્ટેચ્યુ મૂકે છે પણ તે સંસાર આથમવાનો હોય ત્યારે કઈ ગુનો નહીં થતો. હું આવ્યો હું ગયો એવું નહીં બોલે. હું આવી હું ગઈ એવું બોલશે. શું કહે? હું આવી ગઈ એવું જ બોલ. બેભાન થયેલી સ્ત્રી એનું કારણ શું દાદા? હે એનું કારણ શું? એ જ જોવાનું છે. એ ચાવી છે, આના આધાર છે. પણ દાદા આ શ્રીમદે એક તરફી કેમ લખ્યું? સ્ત્રીઓ માટે કશું જ નહીં, બધા પુરુષો જ ખોટા છે. પુરુષો જ વિષય છે સ્ત્રીઓ. એક તરફે નહીં લખ્યું, ચેતવણી છે. ના પણ તે લગતા પૂરતી ચેતવણી છે. હા પણ આમાં કઈ કેવું છે એમ કે છે? ના રેડિયો કેવો છે એમ કે છે? રેડિયો કેવી છે એમ કેતો લોકો? બીજા શું બોલે? બોલતા નહીં આવતું. અમારે મેલ ફિમેલ બધું અમારે હોય છે, એ પરમાણુ ની અસર હોય છે. એમાં બધા એક મત એકાદ મત એકાદ બધા છે તે એક્સેપ્ટ કરે કે માણસ ના વિચારો પ્રમાણે અને ખોરાક પ્રમાણે વિચારો બદલાય છે, એ વાત સાચી છે? તદ્દન સાચી. સાચી એકદમ તદ્દન સાચી. ગમે તેનું પુસ્તક હોય લખતો ના આવડતો હોય તો એની વાત સાચી છે. કરો છો તમે નહી કરતા તો કરી જુઓ. જે મહિનામાં ચાર ચાર વખત વિચારો બદલાશે. આહાર એવું મન છે, શેના આધારે છે? જેવું આહાર એવું મન, પાણી એવી વાણી. ધોળકામાં પાણી એક જ વખત આશા રાખીને બેઠા છે. વોટર વર્ક એક જ જગ્યા આવે ને? બે જગ્યાનું. હા પણ બે જગ્યાનું પાણી એક જ જાતનું છે બધું. પણ તમે તમારા ઘરનું પાણી પીવો છો તેના બદલે સુલેમાન ના ઘરનું પાંદડ પાણી પીવો જોઈએ. શું કે છે? વિચારો બદલાઈ જશે. વિચારો બદલાઈ જશે. ના અબે સારે બોલતા શીખી જશે. પાણી એવી વાણી થઈ જાય, જે પાણી પીધું ને અને બળવા માર્યું એટલે ખૂણા બેસી ને 5000 વખત બોલી જવા નોય મારું નોય મારું નોય મારું. પેલી હોવી એવું કે હું તમારી તમારી દુઃખ થાય છે.
ભરવા માં મારી મારી કર્યા કરે છે, કોણ શું થાય? તોય ન મારું કે છૂટે. પણ આ શારદાબેન છે તે એક એક નોય મારા નોય મારા નું કોક મારી મારી શું થાય? ના બોલ્યો કે ડખો ઉભો થયો, બંધન પડે નાથી, બંધન પડે હાથી મુક્તિ, મુક્તિ અને નાથી બંધન, નાથી બંધન. સરસ શબ્દ કે હાથી મુક્તિ અને નાથી બંધન. એટલે મોક્ષ ની વાત તો ઠીક છે, પણ આ વ્યવહારમાં એટલું બધું ઉપયોગી છે કે બહુ સુંદર વ્યવહાર ચાલે જ્યાં ને ત્યાં. હા, શેમાં લખ્યું છે? આપતવાણી લખ્યું છે, મેં સાંભળેલું તો છે જ પેલા, મેં તો દાદાના મોઢે સાંભળેલું છે પેલા. ના, આપતવાણી લખેલું, હાથી મુક્તિ, હાથી મુક્તિ નાથી બંધન. દરેક બાબત આ કેવું, દરેક વસ્તુમાં કે મોટા ભાગે, મોટા ભાગે હાથ કેવું, મોટા ભાગે એમ મોદા હોય. તમે ડાક્ટર ને બોલાવો, બીજું બોલાવો, તમે દવાઓ કરીઓ બધી બોલો, અને ખલાસ થઈ ગયા બિદાડે, મહિના સુધી દવાઓ કરી છતાં ખલાસ થઈ ગયા. પછી પાછા બેહવા આવનારા હોય ને, પાછા એક આશ્વાસન કે શું કેવાય, એ આશ્વાસન આપો. હા, તે આવે કે તમ શું થયું તું કે છે કાકા ને સર, કશું તમ કે મૂર્ત મેં લે તાવ જેવું લાગતું હતું, પણ પછી છે તો ડાક્ટર કે છે કે તાવ જરા ઠીક થયો છે. કોણ ડાક્ટર બોલાવ્યા તક? પણ તમારા અક્કલ વગરના છે ને, પેલા ડાક્ટર બોલાવવાની જરૂર હતી ને કે છે. પછી બીજો આવે તે ટેડકા, ટક્કલ કરી વાત કરે છે, બીજા અમુક ને બોલાવવાની જરૂર હતી. આખો દાડો ટેડકા કરે લોકો, એટલે પછી તમને પૂછો કે દાદાજી આ તો લોકો ઉડતા ચડી બે હતી મારી સરળતાનો લાભ ઉઠાવીને, શું હું તમને સમજ પાડું? બીજા પૂછવા આવે ને કે શું થયું તું, તા કે તાવ આવ્યો ટપ, ડાક્ટર બરોબર ના કર્યું પેલો પેલો ડાક્ટર ગાડી લોકો દુનિયા ગોળા બનાવી બોલાય. આપડે કઈ તાવ આવ્યો ટપ થઈ ગયા, શું બોલે? પછી કશું ના બોલે.